Hello students, how are you? Good afternoon. કેમ છો બધા? મજામાં છો ને? આપણે આજે ધોરણ 5 વિષય અંગ્રેજી તેમાં લિટલ સ્ટેપ 4 5 અને 6 એની જે રાયમ્સ છે કવિતા તે શીખીશું. આપણે આગળના વિડિયોમાં લિટલ સ્ટેપ 1 2 3 એની આપણે કવિતા અને સ્ટોરી તે શીખ્યા હતા. તો કોઈને પણ હાર્ડવર્ક્સ લખવાના બાકી હોય, કવિતા લખવાની બાકી રહી ગઈ હોય તો લખી લેજો, અને લેસન કરવાનું બાકી હોય સિંગલ લીટીની લાઈન ટ્રીકમાં, સિંગલ લીટીની નોટમાં, ચાર લીટીવાળી નોટમાં તો તમે તે કરી લેજો. હવે આજે આપણે લિટલ સ્ટેપ 4 5 6 એમાં રાઇમ્સ છે તો રાયમ શીખીશું. આજે કવિતા છે તે શેની છે? તો આપણો જે હાથ છે તેની 5 આંગળીઓ છે તેની છે. હવે આ શું છે? અંગૂઠો. તો અંગૂઠાને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? થમ. આ શું છે? પોઈન્ટર. આપણે કંઈ પણ વસ્તુ હોય તો આપણે આમ ચિંતા હોઈએ તો આપણે કઈ આંગળીનો ઉપયોગ કરીએ છીએ? પોઈન્ટરનો. પછી આ જે આંગળી છે ત્રીજા નંબરની તેને આપણે કઈ આંગળી કહીએ છીએ? ટોલમેન. કે આપણે જો હાથ છે એમાં 5 આંગળીઓ છે તેમાં મોટામાં મોટી આંગળી છે એ કઈ છે? ટોલમેન. પછી આપણે ચોથા નંબરની આંગળી છે તે એમાં આપણે શું પહેરીએ છીએ? વીંટી પહેરીએ છીએ તો આપણે એને શું કહીશું? રિંગમેન. અને આ જે પાંચમા નંબરની આંગળી છે તેને આપણે શું કહીશું? પિંકી. અને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? ટોચલી આંગળી. તો આપણા જે હાથ છે એમાં જે 5 આંગળીઓ છે તો એની આ તમને સરસ મજાની કવિતા આપી છે. તો આ કવિતા છે એ નાના ધોરણમાં બધા શીખી જ ગયા હશે, પણ તો પણ આપણે આ અહીંયા આપણા જે 5મું ધોરણ છે તેમાં આ કવિતા આપણને સરસ રીતે આપી છે. તો આપણે આ જે કવિતા છે તેનું બે વાર શું કરીશું? ગાન કરીશું. અને પછી આપ તમને બધા જ ને 1 થી 50 સુધી સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ આવડે જ છે, તો પણ આપણે 1 થી 10 સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ ફરીથી શીખીશું. કોઈ વિદ્યાર્થી હોય કે જે સ્પેલિંગ ભૂલી ગયા હોય તો આપણે શું કરીશું? એ સ્પેલિંગનું રિપીટેશન કરીશું. તો અત્યારે આપણે એક્ટિવિટી 1 લિટલ સ્ટેપ 4 5 6 એમાં એક્ટિવિટી 1 છે ને એમાં કવિતા આપેલી છે તો એ કવિતા ગઈશું. જો આખી કવિતા મેં તમને બોર્ડ ઉપર ઉચ્ચાર સાથે લખી આપી છે. તમારે શું કરવાનું? જ્યારે પણ વિડીયો જોવો અંગ્રેજી વિષયનો તો અંગ્રેજી વિષયની ચોપડી તમારી સાથે રાખવાની, અને ટીચર જેમ જેમ લાઈન બોલે જેમ જેમ કવિતા ગૌડાવે એવી રીતે તમારે ગાવાની, અને ચોપડીમાં જે લાઈન હોય તે પણ તમારે વાંચવાની. અને કોઈ પણ લાઈનમાં કોઈ પણ વર્ડ્સ તમને વાંચતા ના આવડે, શબ્દો વાંચતા ના આવડે તો તેની નીચે તમારે પેન્સિલથી અંડરલાઈન કરવાની. અને આ જે કવિતા છે એની નીચે ઉચ્ચાર લખ્યો છે એમાંથી જોઈ અને કયા શબ્દને શું વંચાય તે તમારે લખી દેવાનું. તો આપણે કવિતા સ્ટાર્ટ કરીએ છીએ. વેર ઇઝ થમ્પકિન, વેર ઇઝ થમ્પકિન, કે થમ્પકિન કે ક્યાં છે? હિયર આઈ એમ, હિયર આઈ એમ. જે થમ્પ આ ઉભો છે ને એ શું કહે છે? હું અહીંયા છું, હું અહીંયા છું. અને પછી એનો અર્થ પણ હું તમને સમજાવતી જઈશ.
તેની પહેલા આપણે શું કરશું કવિતા બે વાર ગાઈશું ફરીથી સ્ટાર્ટ કરીએ વેરી સ્ટ્રોંગ
કે હું ખૂબ જ સારો છું. હવે તેની વાત આવી, આપણે જે હાથમાં કીટી પહેરી છે એની મેની બે nine.
મજા પડી ને હવે આજે આપણે હોમવર્કમાં શું કરવાનું એક્ટિવિટી 1 છે એની કવિતા છે એ ઉચ્ચાર સાથે એકવાર જાણીતી વાળી નોટમાં લખવાની અને એકવાર ભરતાની નોટમાં લખવાની અને મનથી તેના જે સ્પેલિંગ છે ને એ તમારે શું કરવાનું પાંચ વાર વાંચવાના અને પાંચ વાર લખવાના તો બધાને સરસ રીતે આવડશે ને હોમવર્ક બધાએ કરવાનું છે અત્યારે તમે ઘરે છો બરાબર તો તમને કદાચ કંઈક તકલીફ પડે હોમવર્કમાં તો તમારે તમને ટાઈમ મળે છે આ તો કદાચ કોઈકને કંઈક પ્રોબ્લેમ હોય તો જ બાકી હોમવર્ક રહે બાકી તમને અત્યારે ફૂલ ટાઈમ મળે છે એટલે આપણે ધોરણ 1થી ચાલુ રિવિઝન કરીએ છીએ એટલે થોડુંક લેસન શું હોય છે વધારે હોય છે આપણે શું કરીશું 50 સુધી સ્કેનિંગ કરી નાખશું અંગ્રેજીમાં પછી તો તમારે રોજે રોજનું એક જ ગ્રુપ કરે રહેશે ત્યાં સુધી તમારે આ સ્પેલિંગનું ને એનું આ પતી જશે ત્યાં સુધી થોડુંક તમારે વધારે હોમવર્ક કરવાનું કે જેથી કોઈને અંગ્રેજી વાંચતા ના આવડતું હોય તો કોઈ પણ વીક સ્ટુડન્ટ્સ હોય તો તે શું કરી શકે અત્યારે જે વેકેશન મળ્યું છે તેનો મોકો લઈ અને સારી રીતે ભણી શકે હવે આપણે શું કરીશું અહીંયા જો આ એક્ટિવિટી 2 છે ને એની અંદર સ્ટોરી આપી છે એની આપણે થોડી સમજ મેળવી લઈએ તો આ જે એક્ટિવિટી 2 છે એ જ આ સ્ટોરી છે સ્ટોરીનું નામ શું છે આઈ લવ યુ ચુન્ની શું છે સ્ટોરીનું નામ આઈ લવ યુ ચુન્ની બરાબર શું કહે છે કે હું કે જે ચુન્ની છે ને એને શું કરું છું પ્રેમ કરું છું તો આ જે વાર સ્ટોરી છે તે સ્ટોરી કેવી છે તો એનો હું તમને અત્યારે શું કરું છું થોડો ખ્યાલ આપી દઉં છું અને જે કોઈ પણ વિદ્યાર્થીને વાર્તા વાંચવી હોય તો વાંચજો જે વાર્તા ના આવડે ત્યાં તમે નીચે લીટી દોરી દેજો કે આ વાર્તા છે એમાં શું છે ચુન્ની અને મુન્ની બંને શું છે ફ્રેન્ડ્સ છે એટલે કે મિત્રો છે હવે જે ચુન્ની છે એ અને મુન્ની છે ને બંને જોડે રહે છે કે મુન્નીની ચુન્નીને પ્રેમ કરે છે અને ચુન્ની છે એ કોને પ્રેમ કરે છે મુન્નીને પ્રેમ કરે છે હવે જો આ ચુન્ની શું કરે છે સૂઈ ગઈ છે બરાબર તો ચુન્ની જે છે ને એ હંમેશા શું કરે છે મુન્ની છોકરીનું નામ છે અને આ જે ચુન્ની છે ને એ કોનું નામ છે બિલાડીનું નામ છે તો આ જે ચુન્ની છે ને તે દરરોજ શું કરે છે બેડે ઉઠે છે બરાબર અને એ શું કરે છે મુન્નીને પણ વહેલી વહેલી ઉઠાડે છે જો આ જે ચિત્ર છે ને એમાં તમને બતાવ્યું છે પછી આ મુન્ની છે એ શું કરે છે સવારે ઉઠે છે બ્રશ કરે છે નાય છે પછી શું કરે છે સરસ મજાના કપડાં પહેરે છે અને સ્કૂલે પછી શું કરે છે તૈયાર થઈ જાય છે એટલે આ જે છે બરાબર એમનું જે ફેમિલી છે ને એ લોકો શું કરે છે ભગવાનની પ્રાર્થના કરે છે અને બધા શું કરે છે ભગવાનની પ્રાર્થના કરે છે ત્યારે જે ચુન્ની છે ને એ પણ શું કરે છે એની આંખો બંધ કરી દે છે અને બધાની સાથે જો આ ચિત્રમાં બતાવ્યું એવી રીતે ભગવાનની પ્રાર્થના કરે છે ત્યારબાદ જે મુન્નીની મમ્મી છે ને એમના માટે શું કરે છે નાસ્તો બનાવે છે અને મુન્ની શું કરે છે ચા પીવે છે અને નાસ્તો કરે છે અને ચુન્ની જે છે તેને શું આપે છે નાસ્તામાં એક વાટકો હોય છે એમાં દૂધ પીવડાવે છે ત્યારબાદ 10 વાગે છે એટલે જે મુન્ની હોય છે તે સ્કૂલે જાય છે અને મુન્ની હોય ચુન્ની હોય છે એ એટલી પડી જાય છે ને જે ચુન્નીની મુન્નીની મમ્મી હોય છે તેની સાથે ચુન્ની ઘરે રમે છે હવે 5 વાગે છે એટલે મુન્ની પાછી શું કરે છે આવી જાય છે સ્કૂલેથી પાછી ઘરે આવી જાય છે ત્યારે જે દરવાજો છે તે આવી રીતે જે ચુન્ની છે એ મુન્નીને ચોટી જાય છે બરાબર હોક કરે છે લાડ કરે છે
થાય છે અને 5:30 વાગે મુન્ની છે એના મિત્રો સાથે રેહાના દેવી અને આશા છે એ શું છે ફ્રેન્ડ્સ છે તો તેની સાથે રમવા જાય છે અને પછી કેટલા વાગે છે રાતનો ટાઈમ થાય છે ડિનરનો ટાઈમ એટલે એ લોકો જમી લે છે ત્યારબાદ મુન્ની હોય છે એ તેનું હોમવર્ક હોય છે સ્કૂલનું એ કરે છે અને જે વાર્તાની ચોપડીઓ હોય છે તે વાંચે છે અને મુન્ની હોય છે એ શું કરે છે થોડીક વાર ટીવી પણ જોવે છે અને ચુન્નીને મ્યુઝિક એટલે કે જે સંગીત હોય છે તે સાંભળવું ખૂબ ગમે છે એટલે તે એ સાંભળે છે અને બરાબર રાત્રે 10 વાગે છે બરાબર ત્યારે મુન્ની શું થાય છે સૂઈ જાય છે અને પછી આ રીતે અહીંયા તમને જે મુન્ની અને ચુન્ની છે એ બંને વિશેની અહીંયા વાર્તા કીધી છે તો તમે તમને ટાઈમ હોય એટલે કે લેસન કરી લો ત્યારબાદ તમારે ટાઈમ હોય ત્યારે તમારે શું કરવાનું છે આ એક્ટિવિટી 2 છે આઈ લવ યુ ચુન્ની તો એની તમારે વાર્તા વાંચવાની છે અને જ્યાં વાર્તા ના આવે ત્યાં અંડરલાઈન કરી દેવાની